શ્રીજી મહારાજ વખતનો આપણે મુક્તાન સ્વામીને પણ એક વખત મૂંઝવણ થઈ અને મૂંઝવતા પછી કહ્યું મહારાજને જઈને પ્રાર્થના કરી કે મહારાજ મને આ પ્રમાણે છે કંઈક તમે કહો કે સમજાય અને મારું શાંતિ થાય એવો ઉપાય બતાવો. એટલે મહારાજે પછી એમની વાત કરી કે અમે છપૈયાની અંદર જન્મ્યા અને ત્યાર પછી ભક્તિમાં હતા અને બધાને સુખ આપ્યું. 11 વર્ષ પછી વનમાં વિચરણ કર્યું, બધા વનમાં ફર્યા કર્યા, બધા તીર્થો કર્યા, ધ્યાન કર્યા, લોકો મુક્ત હોય અને બધાને એ કરીને વાતો કરી અને ફરતા ફરતા પછી લોજમાં આવ્યા અને લોજમાં આવીને રામાન સ્વામી મળ્યા. એટલે મુક્તાન સ્વામીને થયું કે મેં વાત પૂછી શાંતિ માટેની, આ તો એમની જ વાતો કરવા માંડ્યા કે અમે આ ગયા ત્યાં ગયા ફલાણા ગયા ગયા. એટલે પછી થયું કે મહારાજ, અરે ફરી મુક્તાન છે કે મહારાજ કંઈ શાંતિ થયો કહો. સ્વામી મહારાજને કહ્યું કે આને કંઈ સમજ્યા ને. એટલે ફરીથી મહારાજ રોજમાંથી અમે આ રામાન સ્વામીને મળ્યા. રામાન સ્વામી આ બધી ગાદી સોંપી અને આ સંપ્રદાય બધો ચાલ્યો, સત્સંગીઓ થયામાં થયા, મંદિરો બધો થયો, આ બધી વાત કરી. એટલે ફરી પાછું મુક્તાન સ્વામીને થયું કે તો મહારાજ તો એમની વાતમાં ચડી ગયા છે, હું પૂછું છું ને વાત કરે છે કંઈ, કારણ કે એમને. એટલે પછી મહારાજે પાછું ફરીથી ધીરેને વાત કરી કે ભાઈ આ પ્રમાણે મંદિરો સ્થાપન કર્યા, આચાર્યો સ્થાપ્યા, સાધુ કર્યા, સંતો કર્યા, સત્સંગો જેવો મંદિરો થયા છે અને એ પ્રમાણે મોટું કાર્ય થયું છે. એટલે ફરી મુક્તાન સ્વામી કહ્યું મહારાજ શાંતિ થાય ઉપાય કહો. મહારાજ કહે છે આ મુક્તાન સ્વામી કંઈ સમજ્યા નહીં, વાત કરી એને પણ તેને એમને કહે આ મહારાજની જ વાત કરે, મહારાજ પોતાની વાત કરે છે એટલે એમને ના. પછી એ કહે મહારાજ કહેવાય શાંતિ સ્વામી કહે છે આ મહારાજ કહે છે મુક્તાન સ્વામી અત્યારે આપણે ગુજરાતમાં તમે જાઓ અને ત્યાં કેરીના પાક અત્યારે સારા થયા છે એટલે ત્યાં જઈ અને તેના ડભણમાં જજો ને ભગવાનના ભક્તો છે બધા સારી શાંતિ. એટલે મહારાજ આજ્ઞાથી એટલે જવું તો પડે જ, પેલી વાત સમજ્યા નથી એટલે. એટલે ગુજરાત જજો ને કેરી ખાશો એટલે બધી શાંતિ થશે. એટલે એમના મનમાં થયું આ તો મહારાજે મને કહ્યું છે. એટલે પછી મહારાજ કહ્યું જાઓ એટલે મુક્તાન સ્વામી આજ્ઞા પાલા કરે નીકળ્યા અને ગયા. ત્યારે અમે નિત્યાન સ્વામી મળ્યા, બહાર ગયા ગઢડાની બહાર, ત્યાં રાજા બાબા ત્યાં મુક્તાન રામન નિત્યાન સ્વામી મળ્યા. નિત્યાન સ્વામી પછી મુક્તાન સ્વામી એકાએક કેમ ચાલવા માંડ્યા તો કહે છે મહારાજને મેં વાત કરી શાંતિ શાંતિની વાત, મારા કહે શાંતિની વાત કરી ત્યારે તો એમની વાતો કરવા માંડ્યા. અમે જન્મ્યાન કર્યા ને બીજું ને ત્રીજું ત્યારે એટલે માણસો કહે મુક્તાન સ્વામી કે અરે નિત્યાન સ્વામી કે મુક્તાન સ્વામી તમે સમજ્યા નહીં, આ ભગવાનના ચરિત્ર પ્રયત્ન ગાવા સાંભળવા દર્શન કરવા એમાં જ મોક્ષ છે, એમાં શાંતિ છે. કેમ છે તો કે આ તો કરવા પાછા. એટલે પછી ત્યાંથી પાછા આવ્યા મુક્તાન સ્વામી મહારાજ અરે નિત્યાન સ્વામી કહ્યું મહારાજ આ મુક્તાન સ્વામી સમજી ગયા હવે બધું, કે સમજ્યા તો કે આ સમજ્યા તો રહો અને લ્યો મજા કરો. એટલે કહેવાનું શું કે મહારાજે આ વાત કરી પણ હવે પ્રગટની વાત પ્રગટ કરે તો સમજાય નહીં, પણ ખરી વાત તો એ છે આપણા લૌકિક રીતે પણ પ્રત્યક્ષ વસ્તુ હોય તો એનું આપણને જરા નું છે પણ પરોક્ષ રીતે વાંધો નથી. તો આવી રીતે મહારાજે પણ પોતાની વાત કરીને સમજાવ્યું છે. તો મારે કહે છે આ પ્રમાણે આપણા જીવનની અંદર ભગવાનને સંતનું પ્રાધાન્ય પ્રવરે અને એટલા માટે જ આપણે પ્રગટની વાતો કરીએ છીએ કે ભાઈ પ્રગટ મળે જ આપણું અજ્ઞાન જાય, જ્યાં સુધી પ્રગટ ના મળે ત્યાં સુધી અજ્ઞાન ના થાય. કોલેજમાં ભણવું છે તો પ્રોફેસર મળે તો એનું આપણું ભણતર આગળ વધે છે, એમ દુનિયાના કોઈ પણ વેપાર ધંધા નોકરીઓની અંદર પણ કોઈ આગળ માર્ગદર્શન મળે તો જ આપણું થાય છે, એમ આપણું મોક્ષને કલ્યાણ એ પણ પરોક્ષથી થતું નથી પ્રગટથી થાય. ભોજન તો પડ્યું હોય, બધું સારી રીતે મિષ્ટાન મિષ્ટાન વાનગીઓ પડી હોય પણ જોઈએ એટલે જો કે આ પણ ખાઈએ તારે ને સુખ આવે, સ્વાદ આવે ને આનંદ આવે પણ ના આવે, એમ બધું શકે વાતો કરીએ આકાશમાં ભડાકા જેવું. તો એથી આમ છે ભગવાન છે ને આમ છે ને ફલાણું છે ને છે તો એનાથી ના આવે, પણ એ જ આ પ્રત્યક્ષ દુનિયામાં આપણા મહારાજ સ્વરૂપે આવ્યા, ગુણાધ્યાન સ્વામી સ્વરૂપે આવ્યા, ભગતજી શાસ્ત્રી મહારાજ યોગી સ્વરૂપે આવ્યા છે, એ જ મોક્ષના દાતા છે, એ જ કલ્યાણના દાતા છે, એ જ સ્વામી છે. એ મહારાજ કહે છે અને તે પાછું મહારાજે કહ્યું કે આની જો અંતકાળે જે આખી ગૂંચવણ છે એ વખતે બીજા વિચારો બહુ આવી જાય તો તેથી પણ આપણને દુઃખ થાય છે. તો તે ઘડીએ પણ જો આ એક સ્મૃતિ થઈ જાય કે ગયા હતા ને આ દર્શન કર્યા હતા તો કામ થઈ જાય છે, તો એ પણ એક મોટા મોટી વસ્તુ છે.
એક ગામની અંદર ખેડૂત ભાઈઓ રહે અને ખેડૂતો છે એમને પોતાને ચાર ભાઈઓ હતા. પછી એમને થયું બધા દરરોજ અંધારું થઈ જાય છે અને અંધારું થાય છે માટે આપણા ઘરમાં અંધારું પહેરવા દેવું નહીં. બધા વિચાર કર્યો, બહુ જવાન હતા. પછી લાકડીઓ લીધી, ખાટલો પર મકાનની આગળ ખાટલો મૂકીને બધા બેઠા, વાત કરવા માંડ્યા કે આજે તો ગમે તેમ થાય અંધારું પહેરવા દેવું નથી, એમ કરીને મત તૈયાર થઈને બેઠા. પછી સંધ્યા થઈ, સંધ્યાકાળ થયો, ધીરે ધીરે આમ અંધારું થવા માંડ્યું. એમાં એક ભાઈ ઉછીને અંદર ઘરમાં ગયો, એટલે એને જોયું કે આ તો અંધારું તો પેસી ગયું, આપણે બેઠા છે ને પેસી ગયું અંધારું. એટલે પછી પેલો બહાર આવીને વાત કરી, કરે બરોબર આ તો અંધારું પેસી ગયું અંદર. અરે પેસે ક્યાંથી કે આપણે બેઠા છે, મજબૂત જેવાને લાકડીઓ લઈને અંદર જ્યાં ઘરની અંદર. અને પછી જે લાકડીઓને મારવા માંડ્યા તેને મોટલા ફોડ્યા, ગોળા ફોડ્યા, કંઈક કંઈક તોડી નાખ્યું, બધું ઘણું તોડી નાખ્યું. કાળો અંધારું ગોઈ જાય, આખી રાત માંડ્યા. સવાર સૂર્યોદય થયો ત્યારે અંધારું ગયું, કાઢ્યું અંધારું. એમ અંધારું નીકળ્યું, અંધારું તમારી મહેનતથી નથી નીકળ્યું. તમે ગમે એટલી મહેનત કરતો નથી, એક સૂર્ય ઉદય થયો તો આખી નવખંડ ધરતીમાં અજવાળું થાય, સૂર્ય ઉદય થાય, અજવાળું થાય. બધું ગમે એટલે અત્યારે લાઇટો કરીએ છીએ આપણે, અત્યારે લાઇટો કેટલી બધી થાય, પણ અંધારું જ હોય. એક બાજુ તો અંધારું હોય ને અજવાળું થાય, એની અંધારું. પણ સૂર્ય ઉદય થાય તો આખા ખૂને ખોચરે બધે અજવાળું થાય. એમ ભગવાનને સંતનો ઉદય થાય, એમાં આત્મબુદ્ધિ થાય તો આપણું કલ્યાણ છે. આપણો ઉજાસ અંધાના જે કામ, ક્રોધ, લોભ, મોહ, મમતા, મારું તારું બધું જાય ત્યાં સુધી જતું નથી. આ જો જ્ઞાન, આ સમજણ આપણે જો દ્રઢ થશે તો આપણા જીવને આનંદ સુખ છે. આપણે બહુ જ બધા ભાગ્યશાળી છે કે આપણા મહિવા શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, મહારાજનું જ્ઞાન, અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન આજે ગુરુવિંદ મહારાજ લાગ્યું છે કે અક્ષરરૂપ થવાનું, પુરુષોત્તમની ભક્તિ કરવાની. જ્યાં સુધી એ ના થાય ત્યાં સુધી અજ્ઞાન જાય નહીં. અને ગુણાસ અક્ષરરૂપ થઈએ અને અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, એટલે અક્ષર આપણે જાણવાનું છે. અને અક્ષર થઈએ એટલે આપણો દેહભાવ ટળીએ. દેહભાવ એટલે હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, એ હું એપડી માન્યતા થાય કે હું મને આ ગામનો છું, હું મોટો છું, ફલાણો છું, પૈસાદાર છું, જમીનદાર છું, આવી બધી મારી મિલકત છે. એ તો આપણો દેહ પછી જતું રહેવાનો છે, એટલે એ હું નથી, હું તો આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. એ જો આપણા જીવનમાં દ્રઢ થશે અને એ સુખ મહારાજની ઉપાસના, તો પછી આ કંઈક કંઈ આ ફેરો ફાવ્યો ને થયો ફજો એવું નથી. આપણો ફેરો સફળ થશે અને આપણે ભગવાનના ધામની પ્રાપ્તિ થશે, સુખ્યા થવાશે, એવો લાભ આપણને મળ્યો છે. એટલે આપણે બહુ ભાગ્યશાળી છે. પણ કહેતા હતા કે બીજાને ભાગ્યશાળી માનો એ જ ભૂલ છો, કારણ કે આમ બધા માણો કહો આ તો મોટો પૈસાદાર થયા, ના તો આમ થયા, ના તો આમ થયા, બહુ ભાગ્યશાળી આપણે કંઈ નહીં, એટલે આપણને એમ લાગે છે. પણ ભગવાન સંત મળ્યા, એના સ્વરૂપનું જ્ઞાન થયું, હું આત્મા થયું તો બેવો પાર છે, તો એવા આ જ્ઞાન આપણા જીવનમાં દ્રઢ થાય, એ પ્રમાણે આપણે બધાને સુખ્યા થાય, એવું જ્ઞાન થયું છે, એ જ્ઞાન પાડ્યું છે. તો અત્યારે બધા સમય આ ઉત્સવમાં આવીને લાભ લો છો, તેનાથી બગડે ઘણી ઘણી સર્વને ઘટું સર્વને પ્રાપ્તિ થશે, બધા શાંતિ થશે. તો આજે કે પ્રગટને ભજી ભજી પાર પામ્યા ઘણા ગીધ કુંજ કાવરે, પ્રગટને મારફા ભજ્યા છે એમનું કલ્યાણ મોક્ષ થયું, શાસ્ત્રમાં એ વાત જ છે. તો આપણે તો પણ એ પ્રમાણે પ્રગટના ઉપાસક છે અને પ્રગટના ઉપાસી થયા છે. તો આપણે ભાઈ પછી મારે કહે પછી આપણે એવું માનવાનું નથી કે મારું શું થશે, મારું શું, મારું કલ્યાણ છે ને છે. જય જાન સ્વામી મહારાજ.